નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેમાં પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ, કે જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ એવું કહેવામાં આવે છે, કે જે આપણા સ્વાધ્યાય 1.1 ના પેજ નંબર 14 ઉપર આપેલું છે, તેમાં વિડીયો નંબર 4નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. આ સ્વાધ્યાય 1.1ના આપણે આગળ 3 વિડીયોનો અભ્યાસ કરી ગયા છીએ. એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો એ 3 વિડીયો તમે જોયા ન હોય તો એનો પહેલાં અભ્યાસ કરી લેવો, ત્યારબાદ આ વિડીયોમાં તમારે આગળ વધવું, જેથી તમને આ વિડીયોમાં જે દાખલા નંબર 8, 9, 10 અને 11 આપેલા છે એ તમને સરળતાથી અને ઝડપથી સમજાઈ જાય. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ દાખલા નંબર 8. શું 8 ના છેદમાં 9, એટલે કે એક સમય સંખ્યા છે અંશ અને છેદવાળી, એ સંખ્યા -1.1 ના છેદમાં 8નો વ્યસ્ત છે કેમ અથવા તો કેમ નહીં? તો પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે રકમ આપેલી છે એમાં કેવા કેવા પ્રકારની સંખ્યાઓ આપેલી છે. તો જે 8 ના છેદમાં 9 છે એ અપૂર્ણાંક, એટલે કે સમય સંખ્યા પણ જેને કહેવાય સમય સંખ્યા છે, અને -1.1 ના છેદમાં 8 એ કયા પ્રકારની સંખ્યા છે? તો કે મિશ્ર પ્રકારની સંખ્યા છે. મિશ્ર શા માટે નામ પડ્યું? તો કે એમાં પૂર્ણાંક પણ છે અને અપૂર્ણાંક પણ છે, બંને ભાગ છે એમાં, એટલા માટે એનું નામ છે મિશ્ર સંખ્યા, જેને અંગ્રેજીમાં કોમ્પોસાઇટ નંબર્સ એવું કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણને બીજા નંબરનો વિડીયો છે એ પણ યાદ હોવો જોઈએ કે વ્યસ્ત સંખ્યા રેસીપ્રોકલ કોને કહેવામાં આવે? તો કે બે સંખ્યા હોય અને તેનો ગુણાકાર મલ્ટીપ્લાય કરવામાં આવે, અને જો જવાબમાં 1+1 + 1 મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે આ દાખલામાં શું કરશું, જે મિશ્ર સંખ્યા આપેલી છે -1.1 ના છેદમાં 8 એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો આપણે એ કેવી રીતે કરાય? તો કે -1.1 ના છેદમાં 8 ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે આપણને? તો કે -9 ના છેદમાં 8. કેવી રીતે? તો આપણે નાના ધોરણમાં પણ આવી ગયું છે, છેદમાં જે સંખ્યા છે તેનો ગુણાકાર પૂર્ણાંકમાં જે સંખ્યા છે તેની સાથે કરવાનો, એટલે 8 એકા 8, અને અંશમાં જે છે એ સંખ્યા તેમાં ઉમેરવાની, એટલે 8 ને 1 કેટલા થાય? તો કે 9, એટલે -9 ના છેદમાં 8. ફરીથી ને કહું છું, આ બંનેનો શું કરવાનો આપણે? ગુણાકાર, અને ઉપર જે સંખ્યા છે એ તેમાં ઉમેરવાની, એટલે 8 એકા 8, અને એમાં 1 ઉમેરીએ એટલે 9, અને છેદમાં જે છે તેનું તે જ આવશે, એટલે છેદમાં આપણે લખ્યા છે 8, એટલે -9 ના છેદમાં 8. હવે આપણે શું કરશું, આ 8 ના છેદમાં 9 છે એનો ગુણાકાર આપણે આજે અપૂર્ણાંકમાં ફેરવ્યો એ બંનેનો ગુણાકાર કરશું. જો જવાબમાં 1 મળે તો વ્યસ્ત છે, અન્યથા નથી, એટલે 8 ના છેદમાં 9 જે આપેલું છે તે ગુણ્યા આ -9 ના છેદમાં 8. હવે આપણે છેદ ઉડાડીએ, આ 9 અને 9 કટ થયા, 8 અને 8 કટ થયા, તો જવાબમાં શું બચે છે? તો કે -1. વ્યસ્ત સંખ્યા તો કોને કહેવામાં આવે? ગુણાકાર કરવામાં આવે, અને જવાબમાં શું મળે આપણને? 1 મળે. અહીંયા આપણને શું મળે છે? -1 મળે છે, એટલે કે -1 = 1, એટલે કે -1 = 1, માટે 8 ના છેદમાં 9 એ -1.1 ના છેદમાં 8નો વ્યસ્ત રેસીપ્રોકલ નથી. ત્યારબાદ દાખલા નંબર 9 જોઈએ. 0.3 એ 3.1 ના છેદમાં 3નો વ્યસ્ત છે. તો આમાં કયા કયા પ્રકારની સંખ્યાઓ છે? તો કે આ દશાંશ સંખ્યા છે, પોઈન્ટવાળી 0.3 છે, એને દશાંશ સંખ્યા કહેવામાં આવે, અને આ કેવી છે? મિશ્ર સંખ્યા, 3.1 ના છેદમાં 3. તો હવે આપણે એ બંનેને અપૂર્ણાંકમાં ફેરવીએ. તો 0.3 છે એને મારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો મારે જમણી સાઈડથી જોવાનું કે કેટલા અંક પછી પોઈન્ટ છે. શું કીધું? જમણી સાઈડ, એટલે કે અહીંયાથી મારે જોવાનું કે કેટલી સંખ્યા કેટલા અંક પછી પોઈન્ટ છે. તો કે અહીં જોઉં છું તો કે 1 સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે અંશમાં 3 રહેશે અને છેદમાં 10. જો 2 અંક પછી પોઈન્ટ હોત તો હું છેદમાં 100 મૂકત, 3 અંક પછી પોઈન્ટ હોત તો હું છેદમાં 1000 મૂકત, પરંતુ આપણી રકમમાં જમણી બાજુથી ને જોતા 1 અંક પછી પોઈન્ટ છે, એટલે છેદમાં આપણે 10 લીધેલા છે અને અંશમાં 3. હવે આપણે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું કરવાનું? આ બંનેનું આપણે શું કરવાનું છે? તો કે 3નો અને 3નો આપણે ગુણાકાર કરવાનો, એટલે 3 તેરી 9, અંશમાં જે તેમાં હોય એ ઉમેરવાનું, એટલે 3 તેરી 9 ને 1 10, એટલે અંશમાં લખ્યા છે 10, અને છેદમાં જે છે એનું એ જ આવશે, એટલે 10 ના છેદમાં 3. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ, 3 ના છેદમાં 10 અને 10 ના છેદમાં 3. જો એ ગુણાકારનો જવાબ 1 આવે તો એમ આવશે કે હા વ્યસ્ત છે.
તો જોઈએ, 3 ના છેદમાં 10 ગુણીએ 10 ના છેદમાં 3, છેદ ઉડાડીએ, કટ કરીએ, તો કે 10 અને 10 ગયા, 3 અને 3 ગયા, ગુણાકાર કરીએ છીએ અને કાંઈ બચે નહીં એટલે આપણે જવાબમાં શું આવે, તો કે 1 આવે. તો આપણી વ્યસ્તની વ્યાખ્યા મુજબ કે બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને જવાબમાં 1 મળે તો એ બે સંખ્યાઓ વ્યસ્ત છે, એટલે આપણે એ દર્શાવેલ છે. આમ 0.3 એ 3.1 ના છેદમાં 3 નો વ્યસ્ત છે. ધ્યાનથી સમજજો, આગળ તમે અભ્યાસ કરશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તો એમાં પણ આવા દાખલાઓ પૂછાતા હોય છે. ત્યારબાદ સૂચના નંબર 10 લખો, જેમાંથી પહેલું, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. વ્યસ્તમાં શું કરીએ છીએ આપણે, તો કે અંશનું હોય છેદમાં આવી જાય, છેદનું એ અંશમાં આવી જાય. તો એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય, તો જવાબમાં આવશે 0. 0નો વ્યસ્ત થઈ શકે નહીં. બીજું, એવી સમય સંખ્યા કે જે તેના વ્યસ્તને સમાન જ હોય, એટલે કે એનો વ્યસ્ત છે એ એને જ સંખ્યા મળે. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણને કોઈ એમ કહે કે 1 ના છેદમાં 5 નો વ્યસ્ત શું થાય, તો કે 5 ના છેદમાં 1, એટલે કે છેદ છે એ અંશમાં વયો જાય, અંશ છે એ છેદમાં વયો જાય. પરંતુ આપણે એવી સંખ્યા કહેવાની છે કે એ તેના વ્યસ્તને જ સમાન હોય, તો એમાં કોણ કોણ આવશે, તો કે 1 અને -1. ત્યારબાદ ત્રીજા નંબરનું, એવી સમય સંખ્યા કે જે તેની વિરોધીને સમાન હોય. વિરોધી એટલે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, ઓપોઝિટ નંબર. તો 0 એ એવી સંખ્યા છે કે તેનો વિરોધી પણ 0 થાય. એમાં આપણે એવું ના કરીએ કે -0. 0 એક એવી સંખ્યા છે જે ધન પણ નથી અને ઋણ પણ નથી, એટલે 0 એવી સંખ્યા છે કે જે તેના વિરોધીને સમાન છે. ત્યારબાદ સૂચના નંબર 11, ખાલી જગ્યા પૂરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલી, 0નો વ્યસ્ત ખાલી જગ્યા થાય, તો ખાલી જગ્યામાં આપણે શું આવશે, તો કે નથી, કેમ કે 0નો વ્યસ્ત થઈ શકે નહીં, એટલે ખાલી જગ્યામાં આપણે બતાવેલ છે કે નથી. બીજું, સંખ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો હમણાં આપણે અહીંયા પણ જોયું હતું કે 1 અને -1, એટલે પહેલી ખાલી જગ્યામાં 1 લખેલ છે અને બીજી ખાલી જગ્યામાં -1 લખેલ છે. ત્યારબાદ ત્રીજા નંબરની ખાલી જગ્યા, -5ની વ્યસ્ત સંખ્યા શું થાય, તો અહીં આપણે કાંઈ બતાવેલ ન હોય એટલે છેદમાં આપણે 1 છે એવું સમજી શકીએ. તો વ્યસ્તમાં શું કરવાનું, તો કે છેદ ક્યાં વયો જાય, તો કે અંશમાં વયો જાય, અને અંશ ક્યાં વયો જાય, તો કે છેદમાં વયો જાય. તો આનો વ્યસ્ત શું થશે, તો કે -1 ના છેદમાં 5. 4 નંબરની ખાલી જગ્યા, 1 ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. અહીં આપણે શું કરવાનું છે, તો કે x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા છે એમ સમજી લેવાનું છે. એ સંખ્યાની બરાબર આપણને x છે એમ કીધું છે. તો 1 ના છેદમાં x નો વ્યસ્ત શું થાય, તો કે x છે એ અંશમાં આવી જાય અને 1 છે એ છેદમાં આવી જાય. તો આનો જવાબ પણ તમે આમ પણ લખી શકો કે 1 ના છેદમાં 1. આવે છે ખ્યાલ. ત્યારબાદ 5મા નંબરની ખાલી જગ્યા, 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ પણ કેવો હોય, તો કે સમય સંખ્યા જો ઉદાહરણ લઈએ, દાખલા તરીકે 2 ના છેદમાં 3 ગુણ્યા 4 ના છેદમાં 3. આ સમય સંખ્યા, આ સમય સંખ્યા, એનો શું કરવો છે, તો કે ગુણાકાર કરવો છે, અંશનો અંશની સાથે, છેદનો છેદની સાથે. તો 2 ચોક કેટલા થાય, તો કે 8 થાય, અને 3 તેરી કેટલા થાય, તો કે 9 થાય. તો રકમમાં પણ સમય સંખ્યા અને જવાબમાં પણ સમય સંખ્યા, એટલે આપણે કહી શકીએ કે 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. અને આ સ્વાધ્યાયની છેલ્લી ખાલી જગ્યા, કે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. તો ધન હોય તો ધન જ હોય વ્યસ્ત કરીએ ત્યારે, અને ઋણ હોય ત્યારે ઋણ જ હોય. અહીં જો ઋણવાળું હતું આપણે કે -5ની વ્યસ્ત શું થાય, તો કે -1 ના છેદમાં 5. તો ઋણ હોય ને વ્યસ્ત કરીએ તો જવાબ પણ ઋણ મળે, અને ધન હોય, દાખલા તરીકે આમ કહીએ કે 4 ના છેદમાં 2 નો વ્યસ્ત શું થાય, તો કે 2 ના છેદમાં 4, એટલે ધન સમય સંખ્યા છે તો તેની વ્યસ્ત પણ આપણને ધન મળે. તો આમ અહીં આપણું પહેલું લેસન સમય સંખ્યાનું સ્વાધ્યાય 1.1 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.2નો નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત.